સુરત મહાનગરપાલિકાની નગર નિયોજન સમિતિની એક સભા શુક્રવારના રોજ મળી હતી, જેમાં રજૂ થયેલા કામોને સમિતિએ મંજૂરી મોહર મારી છે. સુરત મહાનગરપાલિકાની નગર નિયોજન સમિતિની એક સભા શુક્રવારના રોજ મળી હતી, જેમાં મગોબ ડુંબલમાં એપ્રોપ્રિએટ ઓથોરિટી સુરત દ્વારા હાઉસિંગ ફોર SEWSના કામ સહિત 3 કામો રજૂ કરવામાં આવ્યા હતા. જે કામોને સમિતિએ મંજૂરીની મોહર મારી હતી. કારણ કે નગર નિયોજન સમિતિના ચેરમેન કનૈયાલાલ પટેલે વિગતવાર માહિતી પણ આપી હતી. નગર નિયોજન સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. એ આજે 3 એજન્ડા પર 3 કામો હતા. એમાં પહેલા નંબરનું કામ હતું TP નંબર 53 મગોબ ડુંબાલમાં યુટિલિટી ખંડ 82માં યુટિલિટીને જગ્યાની ડિમાન્ડ કરેલી હતી, પણ એ કામ આપણે મુલવતી રાખી છે. આ TP સ્કીમ કાયદાની જોગવાઈ મુજબ આ સ્કીમમાં SHSEWS ગરીબો માટેના મકાનોમાં રિઝર્વેશનને કોઈ અવળી અસર થતી નથી તેની ખાતરી કરી અહેવાલ રજૂ કરવા સારું આ કામ મુલવતી રાખી છે. એટલે ગરીબોના EWSના મકાનોનું જે રિઝર્વેશન હોય એ પૂરતા પ્રમાણમાં ચકાસણી કરીને પછી અભ્યાસ કરી પછી આ કામ અત્યારે મુલવતી રાખવામાં આવ્યું છે. કામ નંબર 2 TP સ્કીમ નંબર 6 પીપલોદ એ વેરિએશનનું કામ હતું. સરકારશ્રીના અર્બન ડેવલપમેન્ટ એક્ટની જોગવાઈ એક્ટ 1976ની જોગવાઈ મુજબ વેરિએશનનું કરવાની કામગીરીનું કામ કમિશનરશ્રીથી દરખાસ્તમાં હતું. એ વેરિએશનનું કામ આપણે મંજૂર કર્યું છે. અને કામ નંબર 3 એ TP સ્કીમો બનાવવા માટેનો સમય મર્યાદા 2021 7 મહિનાની હતી, એને લંબાવીને 2022 7 મહિના સુધી કરવામાં આવી છે. એ કામ જાણનું હતું, એ પણ મંજૂર કરવામાં આવ્યું છે. કામ નંબર 2ની અંદર વિરોધ પક્ષ તરફથી વાંધો સૂચનમાં આવ્યું હતું. મતદાન કરવાથી 7 મંજૂરીના મત મળતા વિરોધ પક્ષનું 1 જ મત હોવાથી એ કામ મંજૂર કરવામાં આવ્યું. સુરત મનપાની નગર નિયોજન સમિતિની મીટિંગમાં રજૂ થયેલા કામોની મંજૂરી મોહર મારતા કામો વેગ પકડશે તેમ લાગી રહ્યું છે. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.